નમસ્કાર મિત્રો, જય વાસતી. હું છું રામ કૃષ્ણ સોલંકી. તમે જોડે છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ. અમે તમને આપી રહ્યા છીએ ટેટ ટાટ પ્રત્યેની કોન્સ્ટન્ટ અપડેટ, પણ સત્યની નજીક હોય એવી. મિત્રો, બે ત્રણ દિવસથી આપણે જોઈએ છીએ કે હંગામી જગ્યાઓને કાયમી કરવા બાબતનો જે ટોપિક ચાલી રહ્યો છે, એ ટોપિક અનુસંધાને આજે વધુ એક વિભાગની પરિપત્રના થયો છે. અને એની અંદર હંગામી જગ્યાઓ કઈ છે, એને કેવી રીતે કાયમી કરવાની છે, એ કેવી રીતે કાયમી થશે, એ શું છે હંગામી જગ્યાઓને કાયમી કરવાની આખી કાર્યપદ્ધતિ, એના વિશે આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો જો ગમે તો લાઈક કરી દેજો, અને તમારા મિત્રો સુધી આ માહિતીને શેર કરજો. જોઈએ આગળ શું કહે છે અને કઈ પદ્ધતિ છે. તો અહીંયા એક લેટર તમને બતાવી રહ્યો છું કે હંગામી, એનો વિષય છે હંગામી જગ્યાઓ વિભાગ કક્ષાએ સમય મર્યાદામાં કાયમી જગ્યામાં રૂપાંતરિત કરવા બાબત. હવે અહીંયા તમે જુઓ છો કે આગળ જગ્યા ખાલી છે, પરંતુ આ ખાલી એટલા માટે છે કે અહીંયા જે તમે જુઓ છો કે સિગ્નેચર ઇઝ નોટ વેરીફાઈડ, એટલે કે સિગ્નેચર એ વેરીફાઈ થયેલી નથી, એટલા માટે તારીખ અહીંયા મારેલી નથી. પરંતુ જે કાર્યપદ્ધતિ છે એ સમજવા માટે આપણે આનો સહારો લીધેલો છે. તો અહીંયા જોઈએ કે પ્રસ્તાવનામાં લખ્યું છે કે રાજ્ય સરકારના વિભાગો ખાતાના વડા હેઠળની કચેરીઓમાં જુદા જુદા સંવર્ગની મંજૂર થયેલી નિયમિત પગાર ધોરણની હંગામી જગ્યાઓને કાયમી જગ્યામાં રૂપાંતરિત કરવા અંગે પ્રવર્તમાન કાર્યપદ્ધતિ મુજબ સંદર્ભમાં ક્રમાંક 2ના પરિપત્રના સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ કાર્યવાહી સમય મર્યાદામાં પૂર્ણ ન થવાના કારણે આવી હંગામી જગ્યાઓને વખતો વખત ચાલુ રાખવાની કામગીરીમાં બિનજરૂરી વિલંબ થવા પામે છે. આ પરિસ્થિતિ નિવારવા અંગેની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી. હવે એ વિચારણાના અંતે શું નિષ્કર્ષ નીકળ્યો છે એ જોઈએ. અહીંયા કીધું છે કે પુખ્ત વિચારણાના અંતે વિભાગો ખાતાના વડા હેઠળની કચેરીઓની જુદા જુદા સંવર્ગની ભરાયેલી હંગામી જગ્યાઓને નીચેની શરતોને આધીન નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં સંબંધિત વિભાગના સચિવશ્રી કાયમી જગ્યાઓમાં રૂપાંતરિત કરી શકશે. હવે કાયમી જે જગ્યાઓ રૂપાંતરિત કરવાની છે, હંગામી જગ્યાઓ, એની અમુક કાર્યશૈલી નક્કી કરેલી છે, એની શરતો નક્કી કરી છે. એ કઈ શરતો છે એ આગળ જોઈએ. તો અહીંયા લખી છે શરતોમાં, પહેલી જે શરત છે કે આ હંગામી જગ્યાઓ નિયમિત પગાર ધોરણમાં મંજૂર થયેલી હોવી જોઈએ. પહેલી શરત છે કે જે હંગામી જગ્યાઓ છે એ નિયમિત પગાર ધોરણમાં મંજૂર થયેલી હોવી જોઈએ. બીજી શરત છે કે આ હંગામી જગ્યાઓ 3 વર્ષ કે તેથી વધુ સમયથી અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ. બીજી છે કે 3 વર્ષ કે તેથી વધુ સમયથી અસ્તિત્વ ધરાવતી હોય એવી જગ્યા હોવી જોઈએ. આ હંગામી જગ્યાઓને જે તે નાણાકીય વર્ષમાં ચાલુ રાખવાની મંજૂરી મળેલ હોય તો જ તેને કાયમી જગ્યામાં રૂપાંતરિત કરવાની વિચારણા કરી શકાશે. પ્રાચ્યાદવર્તી અસરથી જગ્યા ચાલુ રાખવાની મંજૂરીની અપેક્ષાએ હંગામી જગ્યાઓ કાયમી કરી શકાશે નહીં. ચોથું છે, સંબંધિત સંવર્ગની કુલ મંજૂર જગ્યાઓ અથવા નિયત થયેલ કેડર સ્ટ્રેન્થ પૈકી અગાઉ કાયમી કરેલ હોય તે સિવાયની ભરાયેલી હંગામી જગ્યાઓ કુલ કેડર સ્ટ્રેન્થ મંજૂર જગ્યાઓની મર્યાદામાં જ કાયમી કરી શકાશે. આ જે શરતો છે એને ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કરીને કે ઉદાહરણ તરીકે કોઈ સંવર્ગની કેડર સ્ટ્રેન્થ 25 છે, એટલે કે આખી જગ્યાઓમાં આખી જે કેડર છે એની ટોટલ જગ્યાઓ 25 છે. તે પૈકી અગાઉ 15 જગ્યાઓ કાયમી કરેલ છે અને 10 જગ્યાઓ હંગામી છે. તે પૈકી 5 હંગામી જગ્યાઓ હાલમાં ભરાયેલ છે, તો આવી 5 હંગામી જગ્યાઓ જ કાયમી કરી શકાશે. એનું ઉદાહરણ સાથે અહીંયા સમજાવી દીધું છે. પાંચમી શરત છે કે વિભાગ કક્ષાએ આ જગ્યાઓ કાયમી કરવા અંગે સામેલ ચેકલિસ્ટ મુજબ સંવર્ગવાર કામગીરીની સમીક્ષા કરી આ જગ્યા કાયમી કરવી જરૂરી જણાય છે. તેના કારણોથી લેખિત નોંધ વિભાગના સચિવશ્રીની મંજૂરી મેળવી રેકર્ડ પર રાખવાની રહેશે. છઠ્ઠું છે,
કે દર વર્ષે 30 જૂન અને 31 ડિસેમ્બર અંતિત સંવર્ગવાર હંગામી જગ્યાઓની સમીક્ષા કરી જુઓ. હવે સમીક્ષા કરવાની વાત છે હંગામી જગ્યાઓની, કે દર વર્ષે 30 જૂન અને 31 ડિસેમ્બર અંતિત સંવર્ગવાર હંગામી જગ્યાઓની સમીક્ષા કરી તેને કાયમી કરવાની વિચારણા કરવાની રહેશે. સાતમા નંબરે છે કે હાલની ડ્રાઈવર સંવર્ગ વર્ગ 3ની તેમજ વર્ગ 4 સંવર્ગની કોઈ પણ જગ્યાઓ કાયમી કરવાની રહેશે નહીં. આઠમી છે શરત કે આ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પ્રવર્તમાન જોગવાઈ મુજબ બાકી રહેતી હંગામી જગ્યાઓ સંબંધિત નાણાં સલાહકાર શ્રી મારફત વિભાગના સચિવશ્રીની મંજૂરીથી ચાલુ રાખી શકાશે. આ ઠરાવના સમાન ક્રમાંકની ફાઇલ સરકારશ્રીના તારીખ અહીંયા એટલા માટે મારી નથી, મેં મિત્રો અગાઉ પણ કહી દીધું કે હજી આ જે ફાઇલ છે એને ઈ વેરીફાઈ થયેલું નથી. અહીંયા તમે જે પીળા કલરનું પ્રશ્નાર્થ ચિહ્ન જોઈ રહ્યા છો એ જ્યારે વેરીફાઈ થાય ત્યારે એને રાઇટ કરેલું આવે, એટલા માટે અહીંયા તારીખ મેન્શન કરેલી નથી. પરંતુ જે આખી કાર્યપદ્ધતિ છે એ સમજાવવા માટે આનો સહારો લીધેલો છે. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ. જય વાશક્તિ. મળે છે નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. ધન્યવાદ. ગુડ નાઇટ. જય વાશક્તિ.